ઓકે ચલો તો હવે આપણે એ જ રીતે સ્ટાર્ટ કરીશું કઈ રીતે કે પહેલાં ઇંગ્લિશનો જે ટોપિક જોયો ને એ જ ટૉપિક આપણે ગુજરાતીમાં પણ જોઈ લેશું ઇંગ્લિશનો જે ટોપિક જોયો એ જ રીતે ગુજરાતીમાં તો ઇંગ્લિશમાં આપણે ટોપિક જોયો કે લેટર રાઇટિંગ તો એવો જ એક ટોપિક છે ગુજરાતીની અંદર પત્ર લેખન તો પત્રલેખનમાં શું છે ને એ બધું થોડું જોઈએ ગુજરાતીની અંદર આ સિલેબસની અંદર જોઈશું તો ડાયરેક્ટ તે સાતમા નંબરનો ટોપિક છે પત્રલેખન સાતમા નંબરનો ટોપિક છે ઇટ મીન્સ કે એ પરીક્ષાની અંદર રીતે સાતમા નંબરનો પ્રશ્ન આ એવી જ રીતે બધું લાઇનમાં તે પૂછાતું હોય છે તો પત્રલેખન જે છે એ કેવા પૂછાશે પહેલાં પહેલાં તો સો શબ્દની અંદર પત્ર લખવાનું છે અને પત્ર કેવો હશે તો કે અભિનંદન પાઠવતો પત્ર હશે અથવા શુભેચ્છા પાઠવતો પત્ર હશે અથવા વિનંતી કરતો પત્ર હશે અને અથવા તો ફરિયાદ કરતો પત્ર હશે આ ચારમાંથી કોઈ એક પ્રકારનો પત્ર જે છે એ પૂછાઈ શકશે તો આપણે ચારે ચાર જે છે એ પત્ર જે છે એ જોઈ લેશું જો આપણે આ ગુજરાતીની અંદર જે પત્ર લેખન જે છે આની અંદર પણ સેમ એ જ ફોર્મેટનું પાલન કરીશું કે હું તમને કોઈ ફોર્મેટ કે એવું કંઈ કહીશ નહીં કે આમ લખો ઓલું લખો ને પહેલું લખો ડાયરેક્ટ આપણે ચાર કે પાંચ પત્ર જે છે એની પ્રેક્ટિસ કરીશું ચાર પાંચ પત્રની પ્રેક્ટિસ કરીશું અને એના આધારથી હું તમને કહી દઈશ કે શું લખવાનું કેવી રીતે લખવાનું અને ક્યાં લખવાનું બીજી વાત કરું ને તો ગુજરાતીની અંદર ફોર્મેટના સૌથી વધુ લોચા છે આપણે ગુજરાતની અંદર રહીએ છીએ તો આઈ તે મારે એવું કહેવું પડે છે કે ગુજરાતીની અંદર ફોર્મેટના સૌથી વધુ લોચા છે કે પત્ર લખવાનું હોય ચર્ચા પત્ર લખવાનું હોય અથવા તો રિપોર્ટ લખવાનું હોય બધાની અંદર જે છે સંવાદ લેખન હોય આ બધાની અંદર જે ફોર્મેટ જે છે ને એ બધાના લોચા છે જેમ જેમ આગળ જતાં જઈશું એમ એ એમ હું જે છે રિવિલ કરતો જઈશ કે શું શું લોચા છે અને મેં તમને ત્યાં સુધીની વાત કીધી હતી કે જો ગુજરાતના બધા ગુજરાતી વિદોના જે નિષ્ણાંત લોકો જે છે એ બધાને બોલાવી દેવામાં આવે ને તો પણ હું એવું માનું છું કે એ બધા લોકો પણ કોન્સન્સ સર સહમતી નહીં બનાવી શકે કે ભાઈ ફોર્મેટ જે છે એ કોને રાખવાનું છે એટલે અત્યારે આપણે જે ફોર્મેટ જે છે આમાં એ એના પ્રમાણે આગળ ચાલીએ અને મેં તમને કીધું મેઈન વસ્તુ આપણે કન્ટેન્ટ જે છે એને થોડું વધારે ધ્યાન રાખવાનું છે અને બીજું એ કે જે ફોર્મેટ લખીએ તો એની અંદર બહુ બધી ભૂલ નહીં કરવાની ખાસ તો એ યાદ રાખીએ આમાં જે પત્ર લખવાનો હશે એ બધા નનામી પત્ર હશે નનામી પત્રનો મતલબ શું નનામી પત્ર એટલે કે નામ વગરના પત્ર આપણે ભાગે એવી કોશિશ કરવાની કે આપણી આઈડેન્ટિટી આપણી ઓળખ જે છે એ રિવિલનો થાય એ છતી ન થાય અને નનામી નામ વગરના પત્ર જે છે એ લખવાના કોશિશ કરવાની પહેલો જ પત્ર જે છે એ શુભેચ્છા શુભેચ્છા પાઠવતો પત્ર આપેલું છે જે આપણે સિલેબસમાં પહેલું જ કીધેલું છે કે શુભેચ્છા એટલે કે કોંગ્રેસ ગ્રીટિંગ્સ વિશિષ્ટ જે છે એ આપતો પત્ર જે છે એ લખવાનો છે તો કે તમારી દીકરી કમ્પ્યુટર ક્ષેત્રે કારકિર્દી બનાવવાના આશયથી અભ્યાસ કરવા અમેરિકા ગઈ અને ત્યાં અનુસ્નાતક પરીક્ષાની અનુસ્નાતક પરીક્ષામાં પ્રથમ ક્રમે પહેરનો નંબર આવેલો છે તો અભિનંદન અને શુભેચ્છા પાઠવતો પત્ર તો અમે કોઈનું નામ બામ લખવાનું નથી આ બાજુ જે આ બાજુ એટલે કે જે રાઈટ સાઈડ જે છે રાઈટ સાઈડ જમણી બાજુ જે એડ્રેસ લખવાનું છે એ કોનું એ આપણું એડ્રેસ લખવાનું છે લાસ્ટ ટાઈમ જે જેવી રીતે હતું ઇંગ્લિશમાં આપણે જેવી રીતે કરતા હતા એવી જ રીતે આ બાજુ કોનું પત્ર લખવાનું તો આપણું તો સરનામું જે નાનામી લખવાનું છે તો નાનામી પત્ર લખવા માટે જીપીએસએ ખુદ જ કીધું છે કે આવી રીતે ભાઈ લખ નાખજો અબક નામ શું લખનાં અબક નીચે લખ સરનામું એક અને નીચે લખ સરનામું બે અને તાત્કાલિક તારીખ જે છે એ લખનાખવાનું નીચે સ્થળ જે છે એ લખવું હોય તો લખી શકે પરંતુ ન લખો તો પણ ચાલે કારણ કે આ નાનામી પત્રમાં એવી બધી રિવિલ ન કરો તો સારું જો હકીકતમાં આજે અબક જે છે ને અબકની બદલે આપણું ખુદનું નામ લખવાનું આપણું તો આ અબકની બદલે આપણું નામ લખવાનું હોય પરંતુ નાનામી પત્ર નામ રિવિલ ન થાય આઈડેન્ટિટી રિવિલ ન થાય એટલે અબક લખેલું છે પણ આપણે સેમ એ જ રીતે જે છે આગળ વધીશું લેટરની અંદર આપણે કઈ રીતે જોઈશું કે ભાઈ સરકાર દ્વારા જે સરકારી લેટર પબ્લિશ કરવામાં આવેલા છે ને એનું આપણે થોડુંક જોઈશું આપણે ગઈકાલે મેં તમને થોડું ઘણું તો કહી દીધું હતું કે આજે જમણી બાજુ ખૂણામાં જમણી બાજુ ખૂણામાં શું લખવાનું તો કે જમણી બાજુ ખૂણામાં આપણું આપણું લખવાનું એટલે કે આપણે જે હોઈએ આપણે મામલતદાર હોય તો મામલતદાર કલેક્ટર જે પત્રમાં આપેલું હશે કે તમે આ છો કે ધારો કે તમે આ છો યુ આર ડેપ્યુટી કલેક્ટર જે આપેલું હોય તો એ લખી નાખવાનું તો અહીંયા આ પત્ર જે છે ને એ કૃષિ અને સહકાર વિભાગ દ્વારા સચિવાલય ગાંધીનગરથી જે છે એ પબ્લિશ કરેલો છે બે હજાર ચૌદનો પત્ર છે આ ક્રમાંક નંબરને એવું બધું આપેલું છે આ કૃષિ અને સહકાર એટલે કે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ જે ગુજરાતનો જે છે સચિવાલય સેક્રેટરીએટ ત્યાંથી મોકલેલો છે અને પછી આ બાજુ આ બાજુ એટલે કે ડાબી બાજુ ડાબી બાજુ જે છે શું લખવાનું તો કે ડાબી બાજુમાં જેને મોકલવાનો છે તો આ સચિવાલયમાંથી કોને છે તો કે પ્રતિ શ્રી કપિલભાઈ શાહ જતન સંસ્થા વિનોભા આશ્રમ ગોત્રી વડોદરા આ જગ્યાએ મોકલેલો છે તો આપણે પણ જે લાગુ પડતું એ રીતે લખવાનું પછી નીચે આપેલું છે વિષય વિષય શું છે તો વિષય એવો છે કે જનીન રૂપાંતરિત પાકોના અખાત્ર બાબત જનીન રૂપાંતરિત પાકોના અખાત્ર બાબત હવે આમાં આખો મેઇન મુદ્દો શું છે હું તમને દઉં કે આ કપિલભાઈ શાહ જે છે ને એમને કૃષિ મંત્રાલયની અંદર એકવાર પત્ર લખીને એવી એવી પરમિશન માંગી હતી કે જનીન રૂપાંતરિત જે પાકો હોય ને એના અમારે અખતરા કરવા છે એટલે કે જીન એડિટ કરેલા જીન ઇડિટ કરેલા જે પાક હોય ને શેરડી રીંગણા જે કોઈ પણ વસ્તુ એ અમારે જે છે ઉગાડવા છે અને એનું અમારે જે છે એ અખતરા કરવા છે તો સરકાર પાસે પરમિશન લેવી પડે તો સરકારે એની પરમિશન આપી જ નહીં આપી એ આ પત્રની અંદર એના જવાબ સ્વરૂપે આ પત્ર લખેલો છે તો અહીંયા લખેલું શ્રીમાન આજે આપણે ઓલામાં જોયું હતું કે અહીંયા એમનું જે લાગુ પડતું એ લાગુ પડવાનું એટલે કે રિસ્પેક્ટેડ સર અથવા મેડમ આમાં મેં તમને કીધું હતું કે તમારે બે લખી નાખવાનું શ્રીમાન અને શ્રીમતી બંને લખી નાખવાનું આમાં તો જો કે ફાઇનલ છે કે આ કપિલભાઈ સાતો એ શ્રીમાં જ આવશે તો કે ઉપયુક્ત વિષય અંગે આપનો અગિયાર નવ બે હજાર ચૌદનો માનનીય કૃષિ મંત્રીશ્રીનો સંબોધેલ પત્ર અત્રે મળેલ છે અહીંયા પત્ર મળેલ છે આ સંદર્ભમાં આજ્ઞા અનુસાર જણાવવાનું કે જનીન રૂપાંતરિત પાકોના અખતરા માટે એનડીએન ઓ સી આપવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવા સંદર્ભે અત્રે મળેલ વિવિધ રજૂઆતોના પરતવે વિચારણા કર્યા બાદ આ ખાદ્ય પાકોના અખતરા માટે એનઓસી નહીં આપવાનું અને માત્ર અખાદ પાકો માટે એનઓસી આપવાનું નક્કી કરવામાં આવેલું છે તદ્દનુસાર કાર્યવાહી કરવામાં આવશે એટલે કે ભાઈ આપને જે છે પરમિશન મળેલી નથી પછી અહીંયા શું આપેલું તો કે આપનો વિશ્વાસ અને સેક્શન અધિકારી કૃષિ તો આવી રીતે આપણે આનું ખાલી ફોર્મેટ સમજવાનું છે કે સરકારી સંદર્ભની અંદર પણ આવું જ ચાલે છે પરંતુ તમે જુઓ નીચેનો પત્ર જોશો તો એમાં લોચાવાળું છે નીચે ભાઈ આ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કંઈક પત્ર લખેલું છે તો અહીંયા તો એમના વિશે ઓકે લખેલું છે કે મંત્રી શ્રી શિક્ષણને પ્રાથમિકને એ બધી વસ્તુ ઓકે સચિવાલયને એ બધું ઓકે હવે પ્રતિ જે છે ને એ આ બાજુ લખવાનું આ બાજુ એટલે કે આ જમણી બાજુ લખવાનું હોય જમણી બાજુ ખૂણા ઉપર પણ અહીંયા આજે પ્રતિ જે છે ને એમને એક નીચે આપેલું છે એટલે મેં તમને કીધું કે હવે આમાં કંઈ ફોર્મેટ વોર્મેટ એટલું બધું મેટર કરતું નથી હવે આ જો મેટર કરતું હોય તો આપણે જે પહેલું ફોર્મેટ જોયું એને આપણે સાચું માનવી તો ભાઈ આ તો ઓફિશિયલ જ છે આ ઓફિશિયલ પત્ર તો હું તમને બતાવું છું કે મારા ઘરનો તો બતાવતો નથી તો આ ત્યાં પ્રતિ તો નીચે આપેલું છે તો જે મંત્રી દ્વારા જે છે આ શિક્ષણ મંત્રી દ્વારા આ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફોટો આપેલો છે એના દ્વારા એક શુભેક્ષા સંદેશ પાઠવવામાં આવેલો છે તો આ પણ એક પ્રકારનો પત્ર જ છે તો શુભેક્ષા સંદેશ આપણે કીધું હતું કે શુભેક્ષા પાઠવતો પત્ર લખવાનું આવી શકે છે તો શું લખેલું છે કે માતા પિતા અને ગુરુની સેવા કરનાર સ્વયં ચીર અને પૂજનીય બની જાય છે ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ સૂત્ર દરેકને પ્રેરિત કરે છે બીજું અહીંયા હવે આના માધ્યમથી હું એક વસ્તુ સમજો કે ગુજરાતીના પેપરની અંદર હંમેશા એક વસ્તુ જે છે એ કોશિશ કરવાની શું કે જેટલા પણ વિચાર વિસ્તાર આવતા હોય અથવા તો જેટલા પણ આવા કોર્ટ આવતા હોય એટલે કે જે સુવિચારને એવું બધું આવતું હોય અથવા પ્રાચીન જે રામાયણ મહાભારત ઉપનિષદ વેદ અથર્વ વેદને આ બધાની જે કોઈ પણ કોર્ટ તમને યાદ આવતા હોય સંસ્કૃતના કોર્ટને એ બધા તો એ બધાનો અંદર ઉપયોગ કરી જ નાખવાનો ખાસ કરીને સંસ્કૃતના તે કોર્ટ જે છે એ નાખી દેવાના કારણ કે વેદમાં લખેલું નોલામન પેલામણ એ બધાનો રેફરન્સ જે છે આપી દેવાનો હા ગુજરાતી પંક્તિ પણ નાખી શકાય ગુજરાતી જે સાહિત્યકારોની પંક્તિ હોય જેમ કે ઓલી એક પંક્તિ છે જગ વિસ્તારે નથી એક માનવી જ પશુ છે પંખી છે પુષ્પો છે વનોની છે વનસ્પતિ તો એવી કંઈક પંક્તિ છે તો આ જ્યારે પર્યાવરણના સેન્સમાં જે છે એ આ બધી વસ્તુ જે છે એ એડ કરી શકાય છે મતલબ કે જે રેફરન્સના આધારે જે છે જે લાગુ પડતી હોય એ બધું લખી શકાય છે ઓકે અહીંયા જોઈએ આગળ શું આપેલું છે મતલબ ટૂંકમાં હું તમને શું સમજાવવા માંગુ છું કે પત્ર કે આવું ગમે પૂછેલું હોય ને પત્ર હોય ભાષણ હોય ગુજરાતીના પેપરની અંદર જ્યાં લાગુ પડતું હોય ને ત્યાં આવી બધી પંક્તિ ઠપકાર દેવાની પંક્તિ પછી મેં તમને કીધું પંક્તિ માટે તમે શું કરી શકો ક્વાટ સુવિચાર વિચાર વિસ્તાર આ બધું જે નાખી દેવાનું બીજું તમારે ખાસ એ યાદ રાખવાનું કે ભાઈ ભગવદ ગીતામાં કાંઈ આપેલું હોય અથવા તો તમે બીજી કોઈ સ્ટોરી બુક વાંચેલી હોય સ્ટોરી બુકમાં પણ ખાસ કરીને જે ભારતની જે પ્રાચીન સંસ્કૃતિને લાગુ પડતી હોય ને કે વેદ વેદને પુરાણને મહાભારતને રામાયણને એવો બધાને અંદર આપેલું હોય તો એવા બધાનું એકાદું રેફરન્સ ઉદાહરણ જે છે આપી દેવાનું થોડીક સ્ટોરી બોરી એની અંદર કનેક્ટ કરી દેવાની એ કઈ રીતે કનેક્ટ થશે ને આપણે ધીમે ધીમે આ રેફરન્સ દ્વારા શીખતા જશું એ હું તમને આગળ ધીમે ધીમે શીખવાડી દઈશ ઓકે ચાલો આગળ જઈએ કે તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ માતૃપિતૃ પૂજનના દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ચૌદ ફેબ્રુઆરી આ વેલેન્ટાઇન ડેના દિવસની વાત કરે છે બે હજાર ઓગણીસની કે આપની સંસ્થા દ્વારા માતૃપિતૃ પૂજન દિવસ દ્વારા નવીન અભિયાનનો શુભારંભ કરેલ છે જે સરાહનીય છે આપનું આ મહાઅભિયાન વધુને વધુ આગળ વધે અને કન્યાકુમારો યુવાનો યુવતીઓ આજના આધુનિક યુગમાં માતા પિતા પ્રત્યેની ફરજો સમજે અને શ્રેષ્ઠ નાગરિક અવશ્ય બનશે આપની સંસ્થા દ્વારા થઈ રહેલા આ ઉમદા કાર્ય માટે મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને અહીંયા જે બધું આપનો વિશ્વાસ હું એવું બધું આમાં લખેલું નથી તો આપણે આપણી રીતે આપનો વિશ્વાસ એ બધું લખી નાખવાનું ઓકે